સિંચાઈના પાણી અંગે કોંગ્રેસના સરકાર પર પ્રહાર, વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. સૌની યોજનાથી પાણી પહોંચાડવામાં આવે, સિંચાઈ માટે પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જશે, વરસાદ ન આવે તો ખેડૂતોને ભારે નુકસાન થશે. ખેડૂતોને એક પાણીની જરૂર છે, જો સિંચાઈ માટે પાણી નહીં અપાય તો ખેડૂતોનો પાક સુકાઈ જશે. અઠવાડિયામાં વરસાદ નહીં થાય તો ખેડૂતોને સુનામી કરતા પણ વધુ નુકસાન થશે, જે સરકારે પણ ભોગવવું પડશે. પાણીમાં જે એવું કહેવાનું છે કે જે પાણી વધ્યું છે એ પીવાના પાણી માટે રાખવાનું વાત છે, પણ અમારું એ કહેવાનું છે કે આપણે સરકારે અગાઉ જાહેરાતો કરી છે પિયત માટે પાણી આપશું. અમારા ખેડૂતોને અત્યારે જરૂર છે, કારણ કે અત્યારે વરસાદ ખેંચાણો, જો એક પાણ ન આપીએ તો 8-10 દિવસની અંદર એ મોલાત છે એ બધી બળી જાય, એટલે ખર્ચો એ બધો પૂરો થઈ જાય અમારા ખેડૂતને. અત્યારે અમારી માંગ વર્ષોથી અમે કરતા આવ્યા છીએ તો પાઇપલાઇન તો નખાઈ ગઈ છે સૌની યોજનાની. ડેમો જો ભરવા માટે, નર્મદામાં ખૂબ પાણીનો જથ્થો છે તો ડેમો ભરાય તો તળમાં પાણી બેસે, એટલે અમારી માંગ છે પહેલાં તો તાત્કાલિક નર્મદામાં જે પાણીનો સ્ટોક છે એ ડેમ સુધી પહોંચે અને એ પાણી છોડવામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે. અમારા વિસ્તારની સ્થિતિ અત્યારે એમ કે અમુક માળિયા વિસ્તારની વાત જો કરીએ તો માળિયા વિસ્તારમાં અમુક વિસ્તારમાં પાણીની અછત છે, અમુક વિસ્તારમાં એમ કે ખેડૂતો છે એ નદી નાળા ભરાણા તેના હિસાબે એકાદું પાણી પાઈ શકે એમ છે. અમારે માળિયા તાલુકામાં એમ કે 50% વિસ્તારમાં એમ કે પાણીની જરૂરિયાત છે, તો એવા એમ કે સૌની યોજના મારફત જે પાણીની જરૂર છે તો એ ડેમોમાં ઠાલવી અને જો પિયત આપવામાં આવે તો આપી શકાય એમ છે. આજે નીતિનભાઈ પણ એ ખેડૂતના દીકરા છે. આજે નીતિનભાઈએ ખેડૂતના દીકરા તરીકે ખેડૂતો પડખે ઊભા રહેવું જોઈએ. આ નિવેદન મારી દ્રષ્ટિએ વ્યાજબી એટલા માટે નથી કે ડેમ જો ખાલી થઈ જવાની ચિંતા કરે છે તો આ સૌની યોજના મારફત તો નર્મદામાં પુષ્કળ પાણી છે, પીવા માટે પાણી થઈ આગેવું તો પહેલું અટાણે ખેડૂતોને જે જીવાત મુરઝાઈ જાય છે એને બચાવવી જોઈએ. કારણ કે આજે સુનામીમાં જે નુકસાની થઈ ને એના કરતાં પણ વધારે નુકસાની આ ખેડૂતોને આ પાણી નહીં મળે તો થાય, માટે એને ફેર વિચારણા કરીને પાણી તાત્કાલિક ખેડૂતોને આપવું જોઈએ.